राजकोट जिलाना जामकंडोरामां अनेको लोको साथे करोड़ोनी ठगाई करवामां आवी होय आ अंगे फरियाद पण नोंधावामां आवी हती, जो कि पोलीसनी कामगीरीथी कोर्ट नाराज थई होय। आ समग्र बाबते राजकोट स्पेशल कोर्टमां केस चलावानो कोर्ट द्वारा हुकुम करवामां आव्यो छे। राजकोट जिलाना जामकंडोरामां अनेक लोको साथे करोड़ों रुपयानी ठगाई अने विश्वासघात थयो होवानी घटना सामे आवी छे, जेमां भोग बननारा अनेको लोकोए प्रथम पोलीस फरियाद करी, परंतु त्यां कोई पण योग्य कार्यवाही नहीं थता। अंते भोग बननार लोकोए कोर्टना दरवाजा खखड़ाव्या अने कोर्टमां फरियाद दाखल करी हती अने बादमां केसनी गंभीरताने ध्याने लेवामां आवी हती अने पोलीसनी कामगीरीथी नाराज थया हता लोको अने समग्र बनावनी तपास धोराजी सीपीआई ने सौंपी राजकोटनी स्पेशल कोर्टमां केस चलावा माटे हुकुम जामकंडोरणा कोर्ट द्वारा फरमावामां आव्यो छे। વેલકમ કંપનીમાં મેં બે વખત પોલિસી લીધી છે, મારા 40,000 રૂપિયા ફસાઈ ગયા છે અને પોલીસ સ્ટેશને ગયા હતા અમે, ત્યાં કોઈ સાંભળ્યું નહીં, પછી કોર્ટમાં ગયા હતા, કોર્ટ પાસે 9 વર્ષ થઈ ગયા વાતને, કોઈ ધ્યાન દેતું નથી, અમે અવારનવાર જઈએ છીએ ત્યાં કોર્ટ પાસે, શું ન્યાય ની આપે છે? કોર્ટ અમને ન્યાય આપી દેવી અમારી માંગણી છે। કેટલા સમય થયા પૈસા? 9 વર્ષ થયા પૈસામાં। કેટલા રૂપિયા હતા? 40,000। મજૂરી કરી કરી અને વેલકમમાં પૈસા ભર્યા છે, એક રકમ છે મારી 33,000, એક રકમ છે મારી 18,000 અને એ લોકો અમને કહે કે અમે આ જમીનની લેતી દેતી કરી છે, તું સરકારી છે, આમાં આમાં કાંઈ બીજા જેવું નથી, પૈસા તમે ભરો, અમારી પાસેથી એમ કરી કરીને પૈસા લઈ ગયા અને પછી અમે લોકો એ કોઈ જવાબ દેતા નથી, પછી અમે કેસ કર્યો પોલીસ સ્ટેશને, એ લોકોએ અમને કાંઈ 2 મહિના સુધી 3 મહિના સુધી કાંઈ જવાબ ન દીધો, પછી અમે કોર્ટમાં કેસ કર્યો છે, તો અમારા પૈસા અમને મળવા જોઈએ, એ લોકોને સજા તો મળવી જ જોઈએ। જામકરોણામાં વેલકમ નામની એક સંસ્થાની ઓફિસ આવેલી હતી, તેમાં ઘણા બધા જામકરોણાના ગ્રાહકો એટલે આસામીઓએ એના પૈસાનું રોકાણ કરવામાં આવેલું હતું, કોઈ 5 વર્ષ, કોઈ 6 વર્ષ કે 3 વર્ષની સ્કીમમાં જુદા જુદા પૈસાના રોકાણ કરેલા હતા, અને રોકાણ કરનારને જે જામકરોણાના જુદા જુદા એજન્ટો મારફત રોકાણ કરેલું એને એવું કહેલું કે તમને અથવા તો બરોડા અથવા કોલ્હાપુરમાં પ્લોટ આપશો અથવા પાગતી મુદ્દે તમને ડબલ પૈસા આપશો, આમ કરી અને પૈસા ઉઘરાવી અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો હોય, આરોપીઓ છેલ્લા 5 વર્ષથી આ પૈસા ન આપતા, અરજદારો કાળીબેન ગગજીભાઈ સહિતના 22 જેટલા આસામીઓએ જામકુણા પોલીસમાં તારીખ 30/10/2021 રોજ લેખિત ફરિયાદો આપેલી, પોલીસે કોઈ કાર્યવાહી કરતા ન કરતા કાળીબેન જીવાભાઈ બગડાએ જામકુણા કોર્ટમાં મારા મારફત આઈપીસી કલમ 420, 406, 120B, 34 મુજબની ફરિયાદ દાખલ કરેલ હતી, જે ફરિયાદ નામદાર કોર્ટે પોલીસે શું કાર્યવાહી કરી એનો સ્ટેટસ રિપોર્ટ મંગાવતા, પોલીસે રિપોર્ટ કરતાં કોઈ આસામી સામે ગુનો દાખલ કરેલ, આરોપીઓ સામે ગુનો દાખલ કરેલ નથી, તેમજ આ સિવાયના 200 જેટલા આસામીઓ ભોગ બનેલ છે એવો પોલીસનો રિપોર્ટ આવેલો, અને ચંદુ મંગા સિવાયના ઘણા બધા એજન્ટો જામકરોણામાં કામ કર્યા છે અને જે જામકરોણામાં કામ કરતી વેલકમ નામની સંસ્થાએ તાળા મારી અને ભાગી ગયા છે। પછી કોર્ટને અમે કાયદાકીય અને હકીકત ધ્યાને લઈ અને રજૂઆત કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ ન કરતા સીઆરપીસી કલમ 156(3) મુજબ તારીખ 10/1/2022 રોજ જામકરોણા પોલીસને ગુનો રેકોર્ડ કરવા આદેશ કરવામાં આવેલ છે। અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી।